ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો સવાર થઈ ગઈ છે, કાલે લેટ થઈ ગયેલું મને. ઊંઘતા બ્લોગ એડિટ કરતાં કરતાં 1-1.5 વાગી ગયો હતો. તો એ અમે દૂધ ગરમ કરવા મૂકી દીધું છે. અહીંયા મારું હળદરવાળું દૂધ પીવું છું રોજ સવારે. અહીંયા મેં શાક બી કાઢી લીધું છે. આજે ગિલોડા બનાવવામાં આવશે. કાલનું ભીંડાનું શાક ને એ બી પડ્યું છે. મેં એવું સાંભળ્યું હતું કે 1 એપ્રિલને 2 એપ્રિલ પાણી નથી આવવાનું સુરતમાં. તો કાલે તો મેં 1-2 ડોલ ભરી રાખેલી, કેમ કે અમારા બિલ્ડિંગમાં પાણી ભરેલું હતું ટાંકી, એટલે વાંધો નથી આવ્યો. બટ તો બી પાણી ના હોય ને તો કામ નહીં થાય એમ. પણ હોપફુલી અમારા બિલ્ડિંગમાં પાણી હતું એટલે ચાલી ગયું છે એમ. જેને આટલું અડધરવાર દૂધ પીવું છું ને તો બી મારું ગળું સારું નહીં થતું, ખબર નહીં કેમ. પ્લીઝ મને સજેસ્ટ કરશો યાર. હું રોજ હળદરવાળું દૂધ પીવું છું, બહુ ગરમ થઈ ગયું છે તો બી ગળું સારું નહીં થતું, ખબર નહીં. ઉધરસ આયા જ કરે મને. તો પંખા નીચે થોડો મૂકું, કેમ કે બહુ જ ગરમ થઈ ગયું. ઠંડુ હોય તો ઠંડુ થઈ જાય ને ગરમ હોય તો બહુ જ ગરમ થઈ જાય એમ. તો બસ આવા નાના મોટા ઘરના કામ છે, જમવાનું બનાવવાનું છે, કેમ કે ચિરાગ ટિફિન લઈને જાય છે એમ. એટલે તો બસ આવા થોડા ઘણા કામ પતાવી લઉં. તો અહીંયા જેને લંચનો પ્રોગ્રામ થોડો કેન્સલ થયો છે. કેન્સલ મીન્સ કે ગિલોડાની જગ્યાએ ચિંટુને ખાવી છે પત્તા કોબી. તો હું કોબીજનું શાક બનાવીશ, કેમ કે કાલનું શાક પડ્યું છે. જો ભાઈ અમે છે ને મારી ઉધરસ નહીં ઠીક થતી, ખબર નહીં કેમ. કાલનું શાક એવું ને એવું પડ્યું છે. મેં કાલનું છે ને હું આજનું ચલાવી લઉં છું, એવું નહીં કે હું મેં નહીં ખાતા એમ. પછી એક જણા માટે ખાલી ખોટું વધારે બનાવવાનું એટલે એને મને કીધું કે પતંગ ગોબીનું શાક બનાવી દઈએ, કેમ કે અમે ખાતા નહીં બહુ એમ. તો એની ઈચ્છા એ થઈ છે ખાવાની, તો હું એ બનાવી દઈશ. કાલે છે ને મારા ગરબા ક્લાસ મિસ કરેલા મેં. એ મારે છે ને ગરબા ક્લાસ એક દિવસ બી આમ સ્કીપ થઈ જાય ને તો મને આમ સારું ના લાગે, કેમ કે 1 કલાક એવું મળે એમ. અમે એમ ગરબા ક્લાસ જવાનું, ગરબા રમવાનું, તો મારું માઇન્ડ આમ ફ્રેશ થઈ જાય. કાલે બી માઇન્ડ ફ્રેશ થઈ ગયેલું. મૂવીના રિવ્યૂ મને તો આમ સારું લાગ્યું, બટ ચાલે એમ. આજ મૂવીના રિવ્યૂ હતા, એટલું બધું કંઈ ખાસ બી નહોતું મૂવીમાં. તમે જોવા જઈ શકો છો, વન ટાઈમ મૂવી હતું એ. A few inches later. મેં નાહી લીધું છે. ચિંટુ ગયો ટિફિન લઈને ઓફિસ. આપણા કામવાળા બેન આવશે. બસ 12 વાગી ગયા છે, હું નવરી પડી ગઈ હવે. હું તો ખાલી જમવાનું બાકી છે, તો હમણાં હું થોડી વારમાં જમીશ. ત્યાં લગીને કામવાળા બેન આવી જશે, કચરા પોતાવાળા અને વાસણવાળા. મારે છે ને નાસ્તો લેવા જવાનું છે. ઘરમાં નાસ્તો નહીં તો વિચારું છું કે એક દિવસ માસીને બધાને લઈને ગયેલી ને ત્યાં આગળ હું જાઉં એમ. જઈશ આજે નહીં તો કાલે હું જઈશ એમ પાછી ત્યાં નાસ્તો ને એવું લેવા, કેમ કે નાસ્તો ખતમ થઈ ગયો છે. અને મને છે ને બપોરની ચા જોડે કંઈક ને કંઈક ખાવા જોઈએ એમ. તો હું અહીંયા મારી સિરીઝ જોતી હતી. સિરીઝ તો નહીં બટ હજુ તો ચાલુ કરીને હું બેઠેલી હતી. અને જાડુનો ફોન આવ્યો મને. જાડુની બે ફ્રેન્ડ આવે છે નેલ્સ કરાવવા માટે. તો હું એવું વિચારતી હતી કે તાપ ઓછો થશે ને તો 4-5 વાગે હું છે ને અહીંયા નાસ્તો ને એવું લેવા જઈશ. બટ એક હમણાં આવે છે, 1-1.5 વાગ્યો છે એટલે 1 કલાક થોડા દૂરથી આવે છે. એટલે એમણે મને કીધું 1-1.5 કલાક લાગશે મને આવતા એમ. મેં કીધું વાંધો નહીં. અને બીજા કંઈક 4 કે 5 વાગે આવવાના છે. તો આજે મારા 2 ક્લાયન્ટ્સ ટાઈમ નીકળી જશે આજે આવવા. તો નહીં તો પછી હવે કાલે જઈશું. જો ટાઈમ મળશે તો સાંજે જઈ આવીશું. આજે તો ગરબા ક્લાસમાં બી જવાનું છે. કામવાળા બેન આવ્યા છે આજે. એક કામવાળા કરીને ગયા છે કલ્પના બેન કચરા પોતું. બીજા સાનું આવ્યા છે. હંતા કુકડી રમો છો મજા જો. આવી મજો સંતા કુકડી રમે, ખબર છે મને, ખબર જ હોય કે તમે જાઓ સંતા કુકડી રમો મારી જોડે. હા મેં સાનુ, હાય સાનુ, આનું નામ છે શાંતિબેન છે, મનુ છે ને, એમને સાનુ સાનુ કરું છું. મારા ફર્સ્ટ ક્લાઇન્ટ
ડન થઈ ગયા છે. મેળો તો જોવો ભાઈ, અહીં પડ્યું છે, અહીંયા પડ્યું છે. એકચ્યુઅલી આગળના બ્લોગ જોઈને ના જોયો ને તો એને ખબર નહીં હોય કે અમે છે ને નેલ્સ માટે સ્પેશિયલી આ પાટિયું ન ખાયું તો અજયભાઈના મદદથી તો કામમાં આવે છે. મને એવું નથી કે કામમાં નથી આવતો. તો 4 વાગી ગયા છે, ભગવાનને તો ઉઠાડવાનું ભૂલી ગયું આજે. તો 4 વાગ્યા પછી બીજા એક ક્લાયન્ટ આવશે, ત્યારે હું ચા પી લઉં. વાસણ હજી તો પડ્યું છે, તબાસ રૂમ જજો. વાસણ ગોઠવવાના છે, કપડાં લઈ લઉં. આ બધું તો એવું ને એવું રહેવડીશ, કારણ કે બીજા આવવાના છે એટલે. તો ચા પી લઉં ફટફટ. ચા વગર તો જિંદગી અધૂરી છે, ભલે ગમે તેટલી ગરમી લાગતી હોય, પણ ચા તો જોઈએ ભાઈ. ચાલો ચા બનાવીએ. ખબર નહીં હું ચા પીને ક્યારે સૂઈ ગઈ. આમ સોફા પર બેઠા બેઠા ટીવી જોતી હતી, તો પહેલે કદી એવું થયું કે મને ચા પીને ઊંઘાઈ ગઈ આજે. આમ ખબર નહીં ક્યાં, તો અહીંયા હું સોફામાં જ સૂઈ ગયેલી. હું યુટ્યુબ જોતી હતી, અહીંયા ચા પીને પહેલી વખત ઊંઘાઈ ગઈ આવી યાર. તો માથું દુખવા લાગ્યું છે, ખબર નહીં આજે કેમ. રાતની જમવાની તૈયારી કરીશું યાર. મને બહુ ગુસ્સો આવ્યો, મને રોજ એવું વિચારવાનું કે શું બનાવીએ રોજ, એમ શું બનાવવાનું. પ્લીઝ મને થોડી કમેન્ટમાં કહેજો કે હું રોજ રોજ શું બનાવે, કેમ કે રોજ 5 વાગે એટલે કંઈક ને કંઈક વિચાર આજે જમવાનું. મને નીકળીને જ થાય છે કે બધી હાઉસ વાઈફ કે જે બી લેડી હોય બધાને એવું થાય. એ જો તો સવારનું પત્યું હોય ને સાંજનું ઓલવેજ મારે, બધાને એવું થતું હશે. તો હું પેલાનો વેઇટ કરું છું એ આવે. તમારું એક કામ પતે તો પછી મને કંઈક ખબર પડે એમ, કેમ કે નેલ્સમાં છે ને વાર લાગે, નેલ્સ કરતા એમાં બી ટાઈમ લાગે. તો હું ફ્રેશ થઈ ગઈ છું, હવે મારો છે ને પોતાનો ટાઈમ રહેશે, લાઈક મી ટાઈમ એમ. તો મને બહુ ભૂખ લાગેલી, તો કંઈક ખાવાનું નહીં. તો મેં તરબૂચ સમાર્યું છે, અને ખબર નહીં તમને બેકગ્રાઉન્ડમાં અવાજ સંભળાય છે કે નહીં. તો તમને કહું મારો મી ટાઈમ એટલે શું હોય છે એમ. હું ગરબા જોતી હોઉં છું આવા ટાઈમે, મારા રૂમમાં બી ગરબા જ ચાલતા હોય. કેમ કે મને ગમે છે યાર, બીજાને ગમે કે નહીં ખબર ખબર નહીં, પણ મને ગમે છે એટલે હું આ મારો ટાઈમ છે એમ. તો બસ હું તમને છે ને હવે સાંજેથી સાંજે મળીશ, બધું કામ ને બધું બધું પતાવીને. તો હું થઈ ગઈ છું રેડી ગરબા ક્લાસ જવા માટે. મેં જમી લીધું છે, જમવામાં મેં બનાવ્યું હતું બટાકા પૌવા, કેમ કે મને ચિરાગને પૌવા બહુ ભાવે છે. તો મેં બટાકા પૌવા બનાવ્યા હતા, મેં ખાઈ લીધું છે. ચિંટુ આવીને ખાશે, માથું દુખે છે. મને એક્ચુઅલી છે ને માઇગ્રેનનો પ્રોબ્લેમ છે, તો બી હું ગરબા ક્લાસ જાઉં છું, કેમ કે થોડું માઇન્ડ ફ્રેશ થાય એટલે. તો હું જાઉં ગરબા ક્લાસ અને આવીને તમને નીચે બધા જોડે મળીશ. ઓકે, તો મારા જે બીજા ક્લાયન્ટ આવવાના હતા ને એ 6 વાગે આવ્યા હતા. તો મને છે ને આમ આવું થાય ને, મતલબ 5 વાગેનો ટાઈમ હતો ને આવ્યા 6 વાગે એમ. તો મારો એક તો મને માથું દુખતું હતું, તો મારું થોડો પારો છે ને થોડું અહીંયાથી આમ થઈ ગયેલો એમ. હમણાં કંઈ બોલવું નહીં, તો આવું થયા કરે છે કે ક્લાયન્ટ એમના ટાઈમે ના આવે ને પછી. એટલે એમ કેવું થાય કે હું છે ને ઘરનું બી કામ કરતી હોય ને, તો બધું શિડ્યુલ જે આખું હોય ને તે બધું મારું સ્ટોપ થઈ જાય એમ. એટલે મને છે ને થોડું ઇરિટેશન થાય એટલે મને માથું દુખે, તો આથું દુખવાનું ચાલુ થઈ ગયેલું. મારે જો છે ને આવું બહુ થાય એમ. તો કંઈ નહીં, એટલે હું માઇન્ડ ફ્રેશ કરવા માટે ગરબા ક્લાસ જાઉં છું. હું માથું દુખે ને તો હું છે ને જલેબી ખાઉં ને ગરમ ગરમ, તો મને માથું મટી જાય. અને એવું જ હોય સચ્ચેમાં, જેને માઇગ્રેનનો પ્રોબ્લેમ હોય ને એને હું કહી દઉં ટ્રાય કરજો. હું બહુ વખતથી ટ્રાય કરું છું કે તમને માથાનો છે ને આ ભાગ દુખતો હોય, તો તમને બહુ માથું દુખતું હોય તો તમે ગરમ ગરમ જલેબી ખાઈ લેજો, તો તમને છે ને માથું મટી જશે. સાચું કહું છું, એક વખત ટ્રાય કરજો. તો ચાલો હું ગરબા ક્લાસમાં જાઉં, આવીને પછી તમને નીચે મળીશ બધા જોડે. બાય બાય. મારા ક્લાસ ખતમ થઈ ગયા છે, હું જઉં છું ઘરે, અને મને છે માથું હજી બી મટ્યું નહીં. તો હું છે ને જલેબી લઈ અને પછી ઘરે જઈશ. એમ તો હું નીચે જ બેસીશ, ઉપર નહીં જઉં, ચિરાગ બી ને બધા નીચે જ હશે. તો હું જલેબી લઈને પછી નીચે જઈશ એમ, સોરી ઘરે જઈશ એમ. આવી તો ગઈ નીચે, બટ છે નીચે કોઈ બેઠું નથી, તો હું ઘરે જઈશ. ઘરે જઈને હું ને ચિરાગ સાંધેથી જલેબી ખાઈશું. જો નીચે બેઠા હોત તો અમે બધાને આપીએ એમ, એવું નહીં, પણ કોઈ નીચે બેઠું જ નહીં આજે. તમે ઉપર જાઉં ઘરે.
हाय हाय, इतना सुकून। गरम चाय तो અમારે અહીંયા છે ને, મને અહીંયા ફ્લેટની સર્કલની બહાર જે ફૂડ કોર્ટ છે ને, એમાં છે ને ગરમ ગરમ જલેબી આવે, તો મારા માટે બહુ સારું છે કે જ્યારે માથું દુખે ને તો જલેબી, એટલે ગળું સારું નહીં થયું પણ મને માથાને લીધે મારે ખાવી પડે છે. તો અમારી ગ્રુપમાં ડિસાઈડ થયું છે કે આજે નીચે બેસવા કોઈ આવવાનું નથી. તો આજે છે ને અમારા ગ્રુપમાં કોઈ નીચે બેસવા આવવાનું નથી, તો અમે નીચે નથી જતી. હું આજે કેન્સલ આજે નીચે બેસવાનું. તો મેં એને ચિરાગે ડિસાઈડ કર્યું છે કે અમે પિક્ચર જોઈશું ઈટ્ટા અને કિટ્ટા. તો ઈટ્ટા અને કિટ્ટા, આપણે ઈટ્ટા અને બિટ્ટા કરતા હતા, તો ઈટ્ટા અને કિટ્ટા છે ખબર નહીં, બધા બિટ્ટા જ કરતા હતા કદાચ, મને યાદ નહીં. સ્કૂલના ટાઈમે એવું કરતા હતા, આમ કિટ્ટા પછી કશું બિટ્ટા. તો રિવ્યૂ સારા મળ્યા છે અમે, તો આજે રાતે અમે આ પિક્ચર જોઈશું, પછી સુઈ જઈશું, પછી આપણે કાલના બ્લોગમાં મળીશું. ટિલ ધેન બાય બાય. તમને બ્લોગ ગમે તો લાઇક શેર એન્ડ કમેન્ટ જરૂરથી કરજો.